મુશ્કેલીમાં ના મુકાઈ જાય તે માટે વાપીની જમીયતે ઉલેમાએ હિંદ અને અન્ય સંસ્થાઓએ ત્રણસો જેટલી રાશન સામગ્રીની કીટ બનાવી વાપીના વિવિધ વિસ્તારોમાં પોલીસની મદદથી વિતરણ કરી હતી આ પ્રસંગે વાપી જયમીતે ઉલેમાના હિંદના પ્રમુખ ઇત્તેખાબ ખાન ને જણાવ્યું હતું કે કોરોના સામેની આ લડતમાં ગરીબ લોકોને ધંધો રોજગાર બંધ હોય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી મદદરૂપ થવાની ભાવનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે આપણું વાપી ગામમાં ઘણા એવા છે જે બિચારા રોજમર્રાની જિંદગી જીવે છે જે રિક્ષા ચાલક છે ભેલ વેચે છે બિચારા ઘરકામ ભાઈઓ ઘરકામ કરે છે બધા બિચારા પરેશાન છે તો મારા પર લાઈન સર મને એમ ખ્યાલ આવ્યો તો મેં પહેલો બેલો વોટ્સઅપ લખી દીધો કે ભાઈ બધા માટે તો આખો વોટ્સઅપ ફરી ગયો બધે સુરત વલસાડ બધે બધેથી મારા પર ફોન આવ્યો તો માલિકને મહેરબાની કે અમારી જમ્યતુલમાં વાપી જે છેલ્લા સો વર્ષથી જમીયત આ કામ કરે જમ્યતુલમાં અમારા વાપીમાં બે વર્ષથી બેન હું એનો પ્રેસિડેન્ટ છું ને અમારી આખી જમ્યતની ટીમ છે જે જી જાનથી આમાં લાગેલી છે ને બધા મળીને અમે વિચાર્યું અને અમે લખી દીધું તો બધાની મારાથી મદદની અપીલ આવી તો મેં વલસાડમાં બી પચીસ કીટ નવસારી થઈ ત્યાં મારી જમિયતનું નામ આપ્યું ત્યાંથી કીટ મળે છે સુરતથી આવ્યું ત્યાં બી અમે લોકો ખબર આપીને અમારા વાપીમાં ખાસ કરીને અહીંયા બહુ બિચારી બેકારી છે ગીતાનગર કંચનનગર ટાંકી ફળ્યું ને એ બધું આવ્યું તો મેં ભારિયા સાહેબને બી અમને મહિલોને મેં પરમિશન માગી સાહેબ કે કાંઈ વાંધો નહીં હું પોલીસનું એ મૂકું ને એસપી સાહેબથી પરમિશન લઈને તમને કહેવું ને તમે જઈને અમારા સાથે જાતે પાટી આવો તો બસ અમે આ અમને પહેલું છે ખીસ્ત નથી જે અમારી કે અમે ગરીબોની મદદ કરી શકીએ દેશમાં રહીને આ કોરોના વાયરસ હવે કેટલા દિવસ ચાલશે આખા દેશને ચપેટમાં લઈ લીધો પૂરી દુનિયા એનાથી લડતી છે અને અલ્લાહ તલકથી અજાબ છે કે હું છે બસ એ અલ્લાહ જ એને પૂરું કરશે ને જે ઉપરવાળો એમાં બેહતર કરીને જલ્દથી જલ્દ આ કોરોના વાયરસના જેવા બીમારીને ખતમ કરે ને આપણી પૂરી દુનિયાને એનાથી રાહત આપે એ જ ઉપરવાલાથી અપીલ છે વાપીમાં અમે અમને તો અઢીસોથી ત્રણસો છે કાલે તો નામ નહીં લખેલા આજથી બધા નામ લખવાના ચાલુ કર્યા છે ને આગળ જેટલા દિવસ ચાલશે અમારામાં જે હશે અમે કરશું ને ખાવાનું બી બનાવીને અમે આપશું હવે હું સાહેબથી પરમિશન માંગા મારી હોટલ બંધ છે ભારત રેસ્ટોરન્ટ પાર્સલવાળું હોય છે તો પાર્સલ ટેકવે કરીને બીજી હોટલોને બી એવી પરમિશન આપે ખાવાની કે પાર્સલ કોઈને બિચારા પહોંચી શકે હોસ્પિટલ ગેસ્ટ હાઉસમાં લોકો પરેશાન છે કોઈ પાસે પચાસ રૂપિયા કોઈ પાસે સો રૂપિયા બેંચ્યા છે મારા પાસે પાંચ છ હજારનો ફોન આવ્યો કે મારા પાસે ખાવાના બી ફાફા છે એટલે સરકાર બી એના માટે વિચારે કે ભાઈ જેમ યોગી સરકાર છે કે હજાર રૂપિયા આપવા કીધું છે આપણી ગુજરાત સરકાર બી કાંઈ ડિક્લેર કરે ગરીબોને ચાલો તમે લોકડાઉન કરીને બંધ તો કરી દીધું લોકો અનાજ ખરીદી લો શાકભાજી ખરીદી લો એમ કહે છે પણ પૈસા ક્યાંથી લાવે તમે રોજગારી જ બંધ છે તો પૈસા ક્યાંથી લાવે તો સરકારે એના પર ધ્યાન આપે ને આપણા જે બી મોટા લોકો છે ઉદ્યોગપતિ જે કોઈ વસ્તુ બનાવતા હોય કે જેના પર એટલો રાશન છે એ પોતાનું ગુજરાન કરીને ગરીબોની મદદ કરે એવી મારી અપીલ છે બધાને વાપીમાં સૌને હિન્દુ મુસ્લિમ જેટલા બી છે બધા આગળ આવીને આ આ સંસ્થાને ચલાવેને ગરીબોને ભરપૂર મદદ કરે એ મારી અપીલ છે કેમ કે અમારા તો ભરપૂર શાંતિ છે માલિકને મને આટલો દંગો હાથે થયો પણ ભાઈચારો એટલો છે અને ઉપરવાળાની દુઆ છે બુઝુગોની કે આજ લગીન વાપીમાં આવ્યો નહીં થયું મળે તો હું એવું જ ચાહ કે વાપીમાં કોઈ દિવસ આ નફરત નહીં આવે આપણા વલસાડ જિલ્લામાં બી નહીં આવે પૂરી દુનિયામાં નહીં આવે એવી મારી દુઆ છે એવી લોકોથી અપેક્ષા છે બધા મળીને જાણે આજે બીમારીના ખિલાફ ઉભી રહ્યા એવી રીતે કોઈ બી વાત હોય તો આપણી કોમ ઉભી રહે બધી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ને કોઈ ધર્મનો ભેદભાવ ન રાખે એવી રીતે જાતિ જિંદગીમાં બી નહીં રાખે કોઈને નુકસાન ન શું ફાયદો હું દિલ્હીનો દોરો કર્યો ખંભાતનો કર્યો લોકોના ઘેર ઘેર ઉજળી ગયા આજે ઉપરવાળાનો કહેર આવ્યો તો હવે બધા કેમ એક થઈ ગયા આપણે તે ટાઈમ બી આવો દંગો કરતા બી દંગા જે બી આવે બહારના જે બી ઉશ્કેરાય તે આવો દંગા કરતા વિચારે આ કુદરતનું કેવું કહેર આવ્યું કે કુદરતે સૌને ઝપેટમાં લી લો હવે કોઈનો હોશ નથી એની દવા નથી સાયન્સ દાવો કરે છે આજે દવા કા છે એટલે કુદરત સૌથી મોટી હોવા તો એનાથી બીને જિંદગીમાં દુનિયામાં કામ કરશો તો ઉપરવાળો હંમેશા દુનિયામાં બી આખર રતમાં બી એની કામયાબી આપશે ને એનો